ગજારાપરા ની પટેલવાડી ખાતે જન અધિકાર સભાના આયોજન સાથે પરેશ ધાનાણીએ લોકસભાના ઉમેદવાર તરીકેની પોતાની ઉમેદવારી નોંધાવેલી હતી અને લોકોને સંબોધિત કરી ભાજપ ઉપર તેમના દ્વારા આકરા પ્રહારો કરવામાં આવેલા હતા. અમરેલી લોકસભા મત વિસ્તારમાં કોંગ્રેસમાંથી વધારે દાવેદારોને કારણે ટિકિટનું પ્રશ્ન ગૂંચવાયેલો રહેલો હતો અને દિલ્હીથી મોવડી મંડળે નિર્ણય લઈ અમરેલી લોકસભા બેઠક પર પરેશ ધાનાણીને ઉમેદવાર ઘોષિત કરતા આજે અમરેલી ખાતે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં પરેશ ધાનાણીના નિવાસસ્થાને ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર, ધારાસભ્ય જેવી કાકડિયા, ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિત ધારાસભ્યો સાથે ખાનગી બેઠક કરી નારાજગી દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવેલી હતી. આ બેઠક 30 મિનિટ સુધી ચાલેલી હતી અને ત્યારબાદ પરેશ ધાનાણીએ તેમના નિવાસસ્થાને તેમના માતાના આશીર્વાદ લીધેલા હતા અને ધારાસભ્યો સાથે મો મીઠા કરી સભાસ્થળે પહોંચેલા હતા. જન અધિકાર સંમેલન ગજેરાપરા પટેલવાડી ખાતે આયોજિત થયેલું હતું, જેમાં ભાજપની નીતિરીતિ સહિતની બાબતો ઉપર આકરા પ્રહારો કરવામાં આવેલા હતા. કોંગ્રેસ આગેવાનોએ જન અધિકાર સંમેલનને સંબોધન કર્યા બાદ અમરેલીમાં જૂના માર્કેટ યાર્ડ ખાતે સત્યનારાયણની કથા સાથે શ્રી ધાનાણીના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવેલો હતો. શ્રી પરેશ ધાનાણીએ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરેલું હતું. જન અધિકાર સંમેલનમાં અમરેલી જિલ્લાભરમાંથી કોંગ્રેસના આગેવાનો કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા અને મીડિયા સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કરેલો હતો. અને અમરેલીની અંદર દૂધમાં હાકર ભળે એમ કુકાવા વડિયા ભર્યું અને કુકાવા વડિયાએ પણ અડીખમ ટેકો આપ્યો એક નાના એવા કાર્યકર્તાને. 3-3 વખત ધારાસભ્ય બનાવીને ગુજરાત વિધાનસભામાં મોકલ્યો. આ ભૂમિએ અમરેલી કુકાવા વડિયાએ એક નાના એવા કાર્યકર્તા ઉપર જે ઋણ ચડાયું છે ને, આ ઋણ ચૂકવવાનો અવસર કમનસીબે વિરોધ પક્ષે હામા પાણીએ હલેસા મારવાના હતા. કદાચ ક્યાંક ચૂકાડવું હશે, પણ આ ભૂમિ જેનું ઋણ મારી ઉપર છે, અમરેલી કુકાવા વડિયાના મતદારો એનું ઋણ મારા ઉપર છે. જીવનભર આ હૃદયના અંદર એ શબ્દોને કંડારી અમરેલી કુકાવા વડિયાના બધા જ મતદારો જેને મને ધારાસભ્ય તરીકે મારા ઉપર અપાર વિશ્વાસ મૂક્યો હતો એમનો હૃદયપૂર્વક આભાર માનું. નેતૃત્વએ પાયાના કાર્યકર્તાને જ્યારે જ્યારે જ્યાં જરૂર પડી એ મોરચે લડવા માટે થઈને આગળ ધર્યો છે. આજે દેશનું સંવિધાન ખુદ ખતરામાં છે, લોકશાહી મરી પરવારી છે, ત્યારે નશામુક્ત ભારતના સંકલ્પ સાથે સત્તા પરિવર્તનનો સંદેશો લઈ ગરીબ ગામડા અને ખેડૂતના હૃદયની વાતને સાંભળે, સમજે અને એની સમસ્યાનું નિરાકરણ કરે એવી દિલ્હીમાં સરકાર બનાવવા માટે અમરેલી આગળ વધી રહ્યું છે અને મને લાગે છે કે એનું નેતૃત્વ કરવાની જવાબદારી ગુજરાતમાં આદરણીય રાહુલ ગાંધીજીએ, સોનિયા ગાંધીજીએ અને કોંગ્રેસના મોવડી મંડળે અમરેલીની અંદર મને સોંપી છે. આ જવાબદારી અમારા અમરેલી લોકસભાના બધા જ સન્માનની સાથીઓ, માનનીય ધારાસભ્યશ્રીઓ વિરજીભાઈ ઠુમ્મર, જૈવિક કાકડિયા, પ્રતાપભાઈ દુધાત, અમરીશભાઈ ડેર, લાડીલાભાઈ શ્રી સુરેશભાઈ કોટડિયા, માનનીય ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ કલસરિયા, પૂર્વ બે ઉમેદવારો પીએમ ખેની વિજયભાઈ બારિયા સહિત સમગ્ર જિલ્લા કોંગ્રેસ પરિવારના સાથીઓ, બે અમારી બહેનો પણ હૂફ આપી છે, કોકિલાબેન અને જેની બેન, ત્યારે બધાની સંમતિથી અત્યારે જ સાથે મળી અને એ વાત તરફ આગળ વધી રહ્યા છે કે અમરેલી લોકસભામાં આવતો રણસંગ્રામ છે. રણસંગ્રામનું સેનાપતિ તરીકે જવાબદારી મારે સંભાળવી જોઈએ અને આ જવાબદારી સૌના સાથ સહકાર પ્રેમ હૂફ અને આશીર્વાદથી આ સંભાળવા આગળ વધી રહ્યો છું. વડીલોના આશીર્વાદ મળે, સાથીઓની હૂફ મળશે, જન આશીર્વાદથી દેશની અંદર ગરીબ ગામડા અને ખેડૂતના હૃદયની વાત સાંભળનારી સરકાર બને એ જ સંકલ્પ સાથે અમે આગળ. કેટલી લીટી દીધી? મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતમાં 26 એ 26 લોકસભા સંસદીય મત વિસ્તારની અંદર કોંગ્રેસ પક્ષનો ભવ્યાથી ભવ્ય વિજય થવાનો છે. કારણ કે રાજ્યમાં ભાજપનું શાસન, કેન્દ્રમાં ભાજપનું શાસન, ગઈ 14ની ચૂંટણીમાં નરેન્દ્રભાઈને પોતાના ગણી અને સમગ્ર ગુજરાતે 26 એ 26 સાંસદ સાથે દિલ્હીના દરબારમાં સુકાન સોંપ્યું હતું. આજ ગુજરાતીઓ એ વાત કહેતા થયા છે કે ચોકીદાર સાહેબ
તમને અમારા ગણી અને અમે દિલ્હીના દરબારમાં બેસાડ્યા હતા, પણ તમે અમારા થઈને અમારી સાથે જ વિશ્વાસઘાત કર્યો છે. ત્યારે 2019ના રણસંગ્રામમાં એનો સબક શીખવાડવા માટે 26 એ 26 લોકસભામાં ભવ્યાતિ ભવ્ય રીતે કોંગ્રેસ પક્ષનો વિજય થશે. થેન્ક યુ.